नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिव्यश धीमर, धोरण 9 सामाजिक विज्ञान में ऑनलाइन लेक्चर में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, लास्ट वीडियो नी अंदर आपने नागरिक शास्त्र पाठ नी अंदर राज्य नीति मार्गदर्शक सिद्धांतों अने मूलभूत फरजो अने हक विषय नी माहिती मेळवी। विद्यार्थी मित्रों, आ पाठ नी अंदर आपने चेप्टर नंबर 15 सामाजिक विज्ञान नी अंदर चेप्टर नंबर 15 नी शुरुआत करवा जई रह्या छे, जेनुं नाम छे जल परिवहन। विद्यार्थी मित्रों, आ पाठ नी अंदर आपणे विविध प्रकारनी नदीओना बेसिन विशे माहिती मेळवीशुं। ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની નદીઓ વહે છે, એક હિમાલયની નદીઓ અને એક દ્વીપકલ્પીય નદીઓ। ત્યારબાદ ભારતના સરોવરો કયા છે, એની ઉપયોગીતા કઈ છે અને ભારતની અંદર નદીઓનું મહત્વ શું છે તેનો અભ્યાસ આપણે આજના આ વિડીયોની અંદર કરીશું। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ હિમાલયની નદીઓ। 3 ગુણની અંદર આ ટૂંકનોંધ પૂછી શકાય એવી છે। तो मैं तमने कीधु तेम के भारत में नदीओना मुख्यत्वे बे प्रकार पड़े छे, एक हिमालयनी नदीओ अने बीजी जे छे ए नदीओने आपणे कहीए छे द्वीपकल्पीय नदीओ। हवे भारतनी भौगोलिक रचनाओना आधारे भारतना जल परिवहननी रचना थयेली जोवा मळे छे। कई रचनाने आधारे? भौगोलिक रचनाने आधारे। आम प्राकृतिक रचनानी विशेषताओने कारणे ભારતની નદીઓને બે ભાગમાં વહેંચી શકાય છે, એક હિમાલયની નદીઓ અને બીજી દ્વીપકલ્પીય નદી તરીકે ઓળખાય છે। બરાબર છે? ભારતની ભૌગોલિક રચનાને આધારે અને પ્રાકૃતિક વિવિધતાઓને કારણે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચી શકાય છે, એક છે હિમાલયની નદીઓ અને બીજી છે દ્વીપકલ્પીય નદીઓ। હવે આપણે હિમાલયની નદીઓ વિશે અભ્યાસ કરીએ તો ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોના બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના જળ પ્રવાહમાં પણ વધારો થાય છે। બરાબર છે? હિમાલયની નદીઓ છે, હિમાલય એક આખો બરફ આચ્છાદિત પ્રદેશ છે। આ બરફ આચ્છાદિત પ્રદેશની અંદર ઉનાળામાં જ્યારે આ બરફ પીગળે છે, આ બરફ પીગળવાને કારણે તેનું પાણી એ નીચે એની તળેટીઓમાં જમા થાય છે અને એ તળેટીઓમાં પાણી જમા થવાને કારણે નદીમાં પાણીનું પ્રમાણ વધે છે। એટલે અહીંયા લખ્યું છે કે ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોના બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના જળ પ્રવાહમાં વધારો થાય છે। આ હિસાબે આપણે કહી શકીએ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ પાણીથી ભરપૂર હોય છે। બરાબર છે ને? એટલે જ તો કહેવામાં આવે છે કે હિમાલયની નદીઓ માં જળ પ્રવાહ કાયમી ધોરણે જોવા મળે છે, તેથી કહી શકાય કે આ નદીઓ બારે માસ જળ પ્રવાહ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને કારણ પૂછી શકાય કે હિમાલયની નદીઓમાં બારે માસ પાણી શા માટે જોવા મળે છે, તો કે ભાઈ ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળવાને કારણે તળેટીમાં ભેગા થતા જળમાં વધારો થતા નદીઓના જળ પ્રવાહમાં વધારો થાય છે, જેને કારણે તેમાં જળ પ્રવાહ કાયમી ધોરણે જોવા મળે છે। તેથી જ કહી શકાય કે આ નદીઓ બારે માસ જળ પ્રવાહ ધરાવે છે। હિમાલયની પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી, આપણને તો ખબર છે કે હિમાલય ક્યાં આવેલો છે, ભારતની ઉત્તરે ઉપરની તરફ, હિમાલયની પર્વતમાળા ઉત્તરના ભાગમાંથી નીકળતી મુખ્ય બે નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે, તેમાં સિંધુ નદી અને બ્રહ્મપુત્ર નદી જાણીતી છે। બરાબર છે? હિમાલયના પર્વતને કોતરીને ઉત્તરના ભાગમાંથી બે નદીઓ નીકળે છે, એક તો સિંધુ નદી। એ સિંધુ નદી તમને ઉપર આકૃતિની અંદર જો હું તમને બતાવું, એ સિંધુ નદી આમ વહીને પાકિસ્તાન તરફ જાય છે અને બીજી બ્રહ્મપુત્ર નદી જેને આપણે આ તરફ વહીને એ છેક ચીન બાંગ્લાદેશ સુધી જાય છે। આમ બે નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે। હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્ર સુધી મળવાનો જે પંથ ધરાવે છે તેને ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ
એમ ત્રણ અવસ્થામાં વહેંચાયેલો છે. બરાબર છે. આ હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે અને નદીઓ નીકળીને છેલ્લે કોને મળે છે છોકરાઓ? નદીઓ નીકળીને છેલ્લે સમુદ્રને મળે છે. તો આ હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો જે પંથ ધરાવે છે તેની અંદર ઉપરવાસ છે, મધ્યસ્થ ભાગ છે અને હેઠવાસ છે, એમ ત્રણ અવસ્થામાં એના ભાગ પડે છે. જ્યારે નદી પર્વતીય વિસ્તારોમાંથી એટલે કે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તે તીવ્ર ઘસારણ કરીને પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે. જ્યારે જ્યારે નદી પર્વતીય વિસ્તારોમાંથી નીકળે છે ત્યારે એ પોતાની સાથે પુષ્કળ પ્રમાણની અંદર તીવ્ર ઘસારણ કરીને રેતી અને કાપ વહાવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જેને કારણે આ હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ નદીઓના મેદાની વિસ્તારો છે એ કાપથી ભરપૂર હોય છે, એ ખેતી માટે અનુલાયક જમીનનું નિર્માણ કરે છે. મધ્ય અને હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે ત્યારે તેઓનું અપવહન સર્પાકાર એટલે કે વિસર્પી જોવા મળે છે. મેં તમને કીધું તેમ કે જે નદીઓ નીકળે છે ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ, બરાબર, એમાં જયારે ઉપરવાસમાંથી નીકળે ત્યારે ઘણી બધી રેતી અને કાપ પોતાની સાથે લઈને નીકળે, જયારે મધ્ય અને હેતવાસની અંદર નદીનો પ્રવાહ ધીમો પડે છે ત્યારે તેનું વહન કેવા આકારે થાય છે? સર્પાકારે જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોના ઘોડાની નાળ જેવા નાળ આકારના સરોવરો રચાય છે. બરાબર છે. કેવા સરોવર રચાય છે? નળ આકારના, અહીંયા આવા આવા સરોવર રચાય છે, ઘોડાની નાળ જેવા સરોવર. તેના કારણે નદીઓમાં આવતા વિસર્પણ પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓની અંદર વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાગીય ત્રિકોણ આકારના અતિશય ફળદ્રુપ ધરાવતા ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. આપણે એને કહીએ છીએ મુખ ત્રિકોણ પ્રદેશ, અને એને અંગ્રેજીની અંદર શું કહેવામાં આવે છે? ડેલ્ટા. ડેલ્ટા શું છે? તો મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને ત્રિકોણીય આકારના ફળદ્રુપ પ્રસારતા ધરાવતા ભાગમાં રૂપાંતર પામે છે, જેને શું કહેવામાં આવે છે? જેને ડેલ્ટા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી હિમાલયની નદીઓ. હવે આપણે એનો બીજો સવાલ જોઈએ, દ્વીપકલ્પીય નદીઓ. બરાબર છે. દ્વીપકલ્પીય નદીઓ કોને કહીશું? તો દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, તેથી તેનો જળ જથ્થો માત્ર તેના ઉપર આધારિત છે, વરસાદ ઉપર જ આધારિત છે. આથી આ નદીઓ બારે માસ તમને પાણીથી ભરપૂર જોવા મળશે નહીં. એટલે અહીંયા લખીશું, આ નદીઓ મોસમી છે તેથી તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર જ આધારિત હોય છે. આ નદીનો પ્રવાહ શુષ્ક ઋતુ દરમિયાન ઘટી જાય છે કે બંધ પણ થઈ જાય છે. બરાબર છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી તથા નદીઓ છીછરી હોય છે. જેમ કે તમે જો હિમાલયમાંથી નીકળતી નદી ગંગા કેટલી મોટી છે, છેક હિમાલયમાંથી નીકળે ગંગા, બરાબર છે, અને ગંગા હિમાલયમાંથી નીકળીને ક્યાં સુધી વહે તમે જોયું હશે? હિમાલયમાંથી નીકળતી ગંગા ઉત્તર પ્રદેશ સુધીથી નીકળીને છેલ્લે બાંગ્લાદેશ સુધી વહે. બરાબર છે. જ્યારે આપણી બીજી કૃષ્ણા છે, કાવેરી નદી છે, આપણી નર્મદા નદી છે, તાપી નદી છે, એ નદીઓ જો ચોમાસાની અંદર આ નદીઓની અંદર ભરપૂર પાણી હશે, પણ જેવું ચોમાસું પૂરું થશે એમ આ નદીઓની અંદર પાણી સુકાવા લાગશે, કારણ કે હિમાલયમાંથી નીકળતી નથી. એટલે હિમાલયની નદીની સરખામણીમાં આ દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ કેવી હોય છે? ઓછી હોય છે. અને આ નદીઓ કેવી હોય છે? છીછરી હોય છે. ભારતની પ્રાકૃતિક રચના અને પહાડીય ઢોળાવને કારણે આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વનો છે. આથી મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. બરાબર છે. મોટા ભાગની નદીઓ શું છે? દ્વીપકલ્પીય નદીના પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. પશ્ચિમ ઘાટ એ દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક બને છે. તે દક્ષિણ ભારતના
પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશા તરફ સરળ અતૂટ અને અવિચ્છિન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે। બધી દ્વીપકલ્પીય નદીઓ ક્યાંથી નીકળે છે તો કે ભાઈ પશ્ચિમ ઘાટમાંથી નીકળે એટલે કે પશ્ચિમ ઘાટની તરફ નીકળે અને પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે। ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી એ પશ્ચિમ ઘાટની દ્વીપકલ્પી નદી તરીકે આવેલી છે અને આ બધી નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે અને ડેલ્ટા પણ ધરાવે છે। બરાબર છે, કઈ તરફ વહે છે આ બધી? ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી નદીઓ પશ્ચિમ ઘાટની દ્વીપકલ્પીય નદીઓ છે અને એ બધી નદીઓ પૂર્વ તરફ વહીને કોને મળે છે? બંગાળાની ખાડીને મળે છે અને બંગાળાની ખાડીને મળ્યા બાદ ત્યાં શું બનાવે છે? ડેલ્ટા પણ ધરાવે છે। પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે, જેમ કે પશ્ચિમ ઘાટની નદીઓ આપણે કહીએ પશ્ચિમ ભારતની અંદર પશ્ચિમ દિશાની અંદર આવેલા રાજ્ય હોય તો તે ગુજરાત ને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે। તો કે ભાઈ નર્મદા અને જે તાપી જેવી નદીઓ છે એ પણ મોટી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળે છે। બરાબર છે, જે નદીઓ પૂર્વ તરફથી નીકળે એ પશ્ચિમે અરબ સાગરે મળે અને જે નદીઓ પશ્ચિમ તરફ નીકળે એ પૂર્વની અંદર બંગાળાની ખાડીને મળે અને ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશનું પણ નિર્માણ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી દ્વીપકલ્પીય નદીઓ। આ નદીઓ મોસમી છે, તેની અંદર બારે માસ શું કહેવાય પાણી રહેતું નથી, કારણ કે તે કોના ઉપર આધારિત છે? વરસાદ ઉપર આધારિત છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓનો તફાવત જોઈશું। હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીની ટૂંકનોનો આપણે છોકરાઓ અભ્યાસ કર્યો ને, હવે આપણે આનો તફાવત જોઈ નાખીએ એક વખત કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદી વચ્ચેનો તફાવત ઘણો મહત્વનો તફાવત છે। પરીક્ષાની અંદર તમને આ તફાવત 2-3 ગુણની અંદર પૂછી શકાય અને આઈએમપી છે, અને આ તફાવત યાદ રાખશો તો ટૂંકનો ઓટોમેટિક મોડે થઈ જશે। બરાબર છે, તો શરૂઆત કરીએ। સૌથી પહેલા હિમાલયની નદીનો પહેલો મુદ્દો, હિમાલયની નદીઓમાં ચોમાસામાં વરસતા વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોના બરફ પીગળતા તેમાં બારે માસ જળપ્રવાહ જોવા મળે છે। જ્યારે દ્વીપકલ્પીય નદીઓની આપણે વાત કરીએ તો દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, તેનો જથ્થો માત્ર વરસાદ પર જ આધારિત છે, તેથી શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે। તો હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીનો પહેલો મુદ્દો કે તેની અંદર પાણી શેને કારણે હોય છે? એક તો ઉનાળામાં બરફ પીગળવાને કારણે અને ચોમાસામાં વરસાદ વરસવાને કારણે। દ્વીપકલ્પીય નદીઓની વાત કરીએ તો દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? મોસમી છે, એનો જથ્થો માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય છે। હિમાલયની નદીઓ લાંબી, ઊંડી અને ધીમું વહેણ ધરાવે છે, તેથી તે જળમાર્ગ તરીકે ઉપયોગી છે। હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ જળમાર્ગ અને આંતરિક પરિવહન માટે ઘણી જ ઉપયોગી છે, જ્યારે દ્વીપકલ્પીય નદી ટૂંકી, ખીચરી, ખીચરી એટલે એની ઊંડાણ ઓછી હોય, ઝડપી વહેણ ધરાવે છે, તેથી તે જળમાર્ગ તરીકે ઉપયોગી નથી। આ નદીના બેસિન ક્ષેત્ર મોટા હોય છે, તેથી તેઓનું અપવહન વિસર્પી આકારનું હોય છે એટલે કે સર્પાકાર હોય છે। જ્યારે આ નદીના બેસિન ક્ષેત્ર પ્રમાણમાં નાના હોય છે, તેથી તેનું અપવહન વિસર્પી ઓછું જોવા મળે છે। બરાબર છે, હિમાલયની નદીઓના જે હિમાલયમાંથી જે નદીઓ નીકળે એના બેસિન ક્ષેત્ર ઘણા મોટા હોય, આ બેસિન ક્ષેત્ર મોટા હોવાને કારણે તેનું અપવહન વિસર્પી એટલે કે સર્પાકાર હોય છે। જ્યારે દ્વીપકલ્પીય નદીઓના જે બેસિન ક્ષેત્ર હોય એ પ્રમાણમાં ઘણા નાના હોય છે, તેથી તેઓનું અપવહન વિસર્પી એટલે કે ઓછું જોવા મળે છે। તેઓ લાંબુ, ઊંડી અને ધીમું વહેણ ધરાવે છે, તેથી તે સપાટ ફળદ્રુપ કાપના મેદાનો તથા મુખ ત્રિકોણ પ્રદેશ રચે છે। બરાબર છે, તેઓ લાંબી, ઊંડી છે અને ધીમું વહેણ ધરાવે છે, જેને કારણે તે સપાટ ફળદ્રુપ મેદાનો અને મુખ ત્રિકોણ પ્રદેશ રચે છે। જ્યારે જળ વિદ્યુત ઉત્પાદન માટે તેની અનુકૂળતા ખૂબ જ ઓછી છે। બરાબર ને, જળ વિદ્યુત માટે નદીનું વહેણ છે ને કાફી વધારે ફાસ્ટ જોઈએ। જો નદીનું વહેણ ઝડપી હોય ને તો એ નદીના વહેણની ઝડપનો આપણે ઉપયોગ કરીને જળ વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી શકીએ।
એજ વસ્તુ આ આની સૌથી મોટી શું કહેવાય ગેરફાયદો છે કે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે ને, હિમાલયમાંથી નીકળતી નદીઓમાંથી જળ વિદ્યુત ઉત્પાદન માટેની અનુકૂળતા કેવી ઓછી, એમ નહીં કે એકદમ જ ન હોય, ઓછી હોય. જ્યારે જે વિકલ્પીય નદીઓ છે તે ટૂંકી, ખીચરી અને ઝડપી વહન ધરાવે છે, એની વાત તો મેં તમને ઉપર જ કરી દીધી. તેથી તે જળ વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે, જ્યારે સપાટ વિશાળ મેદાનો માટેની અનુકૂળતા ઓછી છે. બરાબર છે? તેથી તેમાંથી નહેરો દ્વારા સિંચાઈનો વિકાસ થાય છે, તેને લીધે કૃષિ ક્ષેત્રે સારી એવી પ્રગતિ થયેલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ઘણો મહત્વનો છે. બરાબર છે કે આપણે જો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ બધા જે વિસ્તારો છે ને, એ કૃષિ ક્ષેત્રે આપણા કેવા અગ્રીમતા ધરાવતા રાજ્ય છે. પંજાબ, હરિયાણાની અંદર કૃષિનું ઉત્પાદન સૌથી વધારે થાય. કેમ સૌથી વધારે થાય? કારણ કે અહીંયા જે હિમાલયની નદીઓ, ગંગા છે, બ્રહ્મપુત્ર છે, સિંધુ છે, આ બધી નદીઓ આ રાજ્યમાંથી વહે છે, અને જેને કારણે આ નહેરો દ્વારા સિંચાઈનો વિકાસ સૌથી વધારે થયો છે, અને એને કારણે જ આ રાજ્યોની અંદર કૃષિ ક્ષેત્રે સારી પ્રગતિ જોવા મળે છે. તેમાંથી નહેરો દ્વારા સિંચાઈનો વિકાસ ખૂબ જ ખર્ચાળ છે, તેથી કુવા અને તળાવો દ્વારા સિંચાઈનો વિકાસ શક્ય બનાવે છે. બરાબર છે? આ વિસ્તારોની અંદર જે આપણા જે ગુજરાત, મહારાષ્ટ્રની અંદર વાત કરી, આપણે સિંચાઈની સુવિધાઓ છે સારી એવી છે, કારણ કે આપણી પાસે નર્મદા નદી છે, બરાબર, તાપી નદી છે, જેને કારણે નર્મદા નદીની ઉપર ખબર ને તમને સરદાર સરોવર ડેમ બાંધ્યો છે, અને એના પાણીનો ઉપયોગ આપણે જળવિદ્યુત શક્તિ માટે અને કૃષિ ક્ષેત્ર અને સિંચાઈ માટે પણ કરીએ છીએ. પરંતુ બીજા રાજ્ય એવા છે કે જ્યાં નદીઓની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, બરાબર, તો એ વિસ્તારોની અંદર કુવા અને તળાવો દ્વારા સિંચાઈનો વિકાસ સાધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત હતો હિમાલયની નદી ને દ્વીપકલ્પી નદી. ખૂબ સહેલો છે. પહેલા લખવાનું હિમાલયની નદીમાં પાણી શેના લીધે હોય, અને એનાની અંદર લખવાનું દ્વીપકલ્પીયમાં પાણી શેના લીધે હોય. પછીના મુદ્દાની અંદર તમે લખશો કે એનું નદીઓ કેવી હોય, તો કે ભાઈ લાંબી, ઊંડી ને ધીમું વહેણ ધરાવે, જ્યારે પેલી છીછરી હોય, ટૂંકી હોય અને ઝડપી વહેણ ધરાવે. એ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી, આ જળમાર્ગ તરીકે ઉપયોગી છે. કોણ? હિમાલયની નદીઓ. પછી બેસિન ક્ષેત્ર લખીશું. પછી આની અંદર લખવું કે એના બેસિન ક્ષેત્ર નાના હોય. પછી પહેલો મુદ્દો લખવાનો કે ભાઈ નહેરો કાઢીને સિંચાઈ વિકસાવી શકાય, પેલામાં કુવા તળાવો દ્વારા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. બરાબર, મુખ ત્રિકોણ પ્રદેશ હિમાલયની નદીઓની અંદર અને દ્વીપકલ્પીય નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કેવા હોય એની વાત કરીશું. બસ, તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવતની અંદર આટલું લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શું ભણ્યા? તો ટૂંકનો જોઈ હિમાલયની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ અને એનો તફાવત ખૂબ મહત્વનો, હિમાલયની નદી પણ ખૂબ મહત્વની છે. મોડે કરી નાખજો આજના વિડીયોની અંદર. બસ આટલું જ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.